આ સેવાની વાત લખી છે. પોતાના હૃદયમાં ભગવાન સિવાય બીજું પ્યાસવા ન દેવું, છેલ્લાનું નવનું એ સેવા, એ સેવા કરે. એટલે આ તમારો મોટો અપરાધ થઈ ગયો, દેખાય છે નાનો પણ આ મોટો અપરાધ થઈ ગયો કે ભૂલ થઈ ગઈ, શું કરું, માફી માગો. આ એવું છે આ તંત્ર. એટલે આપણને ખબર નથી આ સત્સંગમાં કોણ શું છે, આપણે બધું જ બહારથી જોવા ટેવાઈ ગયા, બહારથી જ આપણે બધા પહેલેથી એવા ટેવાઈ ગયા. કારણ કે આપણે લુગડા હારા હોય એટલે મોટા, પણ ફાર્યું હોય અમારે સારંગ ત્યાં આગળ આપણે, અમે પહેલાં બો કાંદીવલીમાં રહેતા અને બપોર જમવા બેઠેલા લોબીમાં, અને એક કાકા આવ્યા. હવે એણે ફાર્યું બાંધેલું કાઠિયાવાડી, અડધી પોતળી અને પેલું આમ સામાન્ય ખમીસ જેવું, અને અમારો સભા હોલ હતો ને ત્યાં આગળ હોલે આમ દર્શન કરે અને અમે જમતા હતા. એટલે અમે બધા અંદર અંદર ગણગણવા લાગ્યા કે જોયું આ પેલા જમવા આવ્યા છે, ધીસ જો આ ધીસ પ્રોબ્લેમ. હવે મહન સાહેબ બાજુમાં બેઠેલા એટલે એમણે અમને કંઈ ના કહ્યું, પણ અમારો બધો ચર્ચા જરા સાંભળી લીધી એમણે. પછી ધીરે રહીને પેલા કાકાને મળ્યા અને પૂછ્યું, આપ કોણ છો, ક્યાં રહો છો? એમણે બધી વાત કરી કે આમ કાઠિયાવાડ રહું છું, તો મારો દીકરો અહીં બલાડ આગળ રહે છે, અહીં કાદિલની વચમાં, એટલે ત્યાં આગળ હમણાં આવ્યો છું કે છે. તમારે સત્સંગ, અમારે સત્સંગ તો સ્વામિનારાયણ ભગવાનના વખતથી કે છે, અહીં કેવી રીતે આવવાનું થયું, શું છે? તો કે અમારો દીકરો છે ને ફરી આવ્યો છું હમણાં, પણ તો અહીં મંદિરમાં કેવી રીતે આવ્યા? કે મેં કહે છે કે યોગીજી મહારાજ નામ, હું કહે છે જૂના મંદિરનો સત્સંગી છું, પણ મને યોગીજી મહારાજ માટે ભાવ છે, એમનું બધું કાર્યમાં થોડું ઘણું સાંભળ્યું છે એટલે મને ભાવ છે. પણ મેં હમણાં એવું સાંભળ્યું કે યોગીજી મહારાજે આ બધાને દીક્ષા આપી, અમને બધાને દીક્ષા આપેલી ને આ ગઢડામાં, તે બધા દીક્ષા આપી છે કહે છે 51 જણને, અને બધા અહીં રહે છે, તે હું દર્શને આવ્યો છું. પણ કે દર્શને અત્યારે એટલા માટે આવ્યો ખાસ કે મેં એવું સાંભળ્યું કે આ બધા સંતો છે ને પથ્થરમાં જમે છે. તે મેં કહે છે 40 વર્ષ પહેલાં સ્વામિનારાયણના સંતોને પથ્થરમાં જમતા જોયેલા, પછી કોઈ ઠેકાણે પથ્થરમાં જમતા જોયા નથી, એટલે હું દર્શને આવ્યો છું પથ્થરમાં જમતા દર્શન કરવા માટે. અને અમે શું માન્યું? આ ગંભીર ભૂલ, વેરી કેરફુલ. સત્સંગનું ફર મહા મોટું છે યાદ રાખો, પણ બહુ કોશિયસ રહેવું પડે. કોઈ માણસને જજ કરવો ને બહુ અઘરું કામ છે, વેરી ડિફિકલ્ટ. સહેજ ભૂલ થાય ને ગોટાળો થઈ જાય. એટલે બહુ જ અંતર્દૃષ્ટિ હોય, સતત જાગૃતિ, અને ભૂલ થાય કંઈક ભૂલ, બહુ જ વિચાર કરવો પડે, કોઈને કહેવામાં વિચાર કરવો પડે, બોલવામાં વિચાર કરવો પડે, બહુ વિચાર કરવો પડે. નહીં તો કોક એવો આવી જાય ને કોક વખતે, આપણને ખબર નથી. જો એક જ વાત કરીને પૂરું કરીએ, પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો, જબરજસ્ત યજ્ઞ અને એકદમ સાયન્ટિફિક, લેખકમ કોઈ યજ્ઞ રીતે કોઈ ભૂલ ના કાઢી શકે. અને બધું એનું તંત્ર એવું હતું કે આવી રીતે યજ્ઞ થાય ને તો શંખ વાગે. હવે કંઈ શંખ બંખ વાગ્યો નહીં, બધા કેટલા બધા જમાડ્યા હતા, બધું જમાડવા બધું વ્યવસ્થિત, હસ્ત હસ્ત નહીં, સિસ્ટમેટિક બધું વ્યવસ્થિત જમાડેલું બધું જ, પણ શંખ વાગ્યો નહીં. એનો અર્થ કે યજ્ઞ અધૂરો કહેવાય, સમથિંગ લેકિંગ. આટલું બધું થયું ને લેકિંગ કહેવા, એટલું બધું. શ્રી કૃષ્ણ ભગવાન પોતે જમ્યા, કેટલા બ્રાહ્મણો જમ્યા, ઋષિઓ જમ્યા, કેટલો બધો ખર્ચો કર્યો, કેટલી બધી મહેનત કરી, પણ તોય શંખ ના વાગ્યો. એટલે કે કોક ભક્ત રહી ગયો હોવો જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું સંશોધન કરો, બધું કર્યું પણ કોક ખરેખરો કોક ખૂણામાં પડી રહ્યો છે, એટલે પછી સંશોધન કર્યું. તો એક એવા મહાત્મા હતા એકદમ સામાન્ય જેવા દેખાય, એનું બધું બહારનું બધું સામાન્ય, મોસ્ટ ઓર્ડિનરી, પણ અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી. પણ એ ઓળખાય નહીં, અંદરનું દેખાતું નથી આપણને, આપણે તો બહારનું દેખાય. શું ભણ્યા છો? ડૉક્ટર છું. ઓહ, તો બહુ મોટા VIP. ક્યાં રહો છો? અમેરિકા. સિટીઝન? અરે સિટીઝન કેટલા વર્ષથી છું. બંગલો જુએ, મોટર જુએ, રોલ્સ રોય જુએ, હેથર તમ બધા, અમે બધા ઊભા થઈ ગયા, આયા ગેસ્ટ VIP. કોક આવો ફારિયા વાળો આવ્યો હોય તો કે પેલો આ તો જમવા આવ્યો તો એ, એટલે આ પણ જમવા નથી આવ્યો, પણ આ ચાલે છે, અમારી ભૂલો થાય છે. એટલે આ બધા પાંડવ બિચારા, એમને એવું નહોતું, પણ તો હોધી કાઢ્યો રહી ગયેલો બિચારો આમંત્રણ આપવાનું. કોણ આમંત્રણ આપે અને કોણ આમંત્રણ મોકલે? આપણે તો મોટા મોટા દેખાય એને મોકલવાના. એટલે એને આમંત્રણ આપ્યું અને દ્રૌપદીજીએ પ્રેમથી રસોઈ બનાવી. એમ તો ભાવિક હતા, જાતે બનાવી રસોઈ, કે બસ બરાબર છે, કે આપણે કોઈનો મહેમાન તો સમજવો જ જોઈએ. એટલે એકદમ પ્રેમથી બરાબર વ્યવસ્થિત બધું કાઢીને સરસ રસોઈ બનાવી.
અને પેલા મહાત્મા હતા એને ભેગું કરવાની જમવાની ટેવ, એટલે તમારો દૂધપાક હોય કે પછી ગારી હોય કે પછી તમારું શાક હોય કે તમારું જે હોય એ બધું જ એ તો પત્થરમાં નાખીને જમ્યા, એટલે દ્રૌપદીને થયું આને ભાન પડતું નથી લાગતું. હું બોલ્યા નહીં, આમ કે શું બોલે તો વિવેકી હતા ને, એમ તો કંઈ બોલે નહીં, રોયલ ફેમિલી હતું ને એટલે બોલે તો નહીં, પણ મન તો આગું પાછું થાય કે આવું કેવું છે આટલું બધું મેં મહેનત કરીને બગાડ્યું ને આવું કર્યું, તો પહેલાંથી ભેગું કરીને આપ્યું તો એવું જ બનાવો તો આ બધું બનાવ્યું મહેનત, એમ જરાક આમ વિચાર આવ્યો તે શંખ ના વાગ્યો મનમાં, પેલો જે બાકી રહી ગયો તોય શંખ ના વાગ્યો. હવે આને આને કેમનું સંશોધન કરવું, આ દુખે છે ક્યાં, પછી પેલું સ્કેનિંગ મશીન મૂકે ને બધું એટલે ક્યાં ગાંઠ છે ને એ બધી કાઢે, એટલે શ્રી કૃષ્ણ ભગવાને પછી મશીન મૂક્યું. અને એક પ્રશ્ન દ્રૌપદીજીને પૂછ્યો કે આ બધું તમે બરાબર કર્યું છે, આમ તો 99.9999 બરાબર છે પણ અમે 99.9 ના ચાલે, આમાં થોડું બાકી રહી જાય તો તકલીફ થાય. એટલે કે તમને કંઈ આમ મનમાં કંઈ વિચાર આવેલો, એટલે હું પ્રમાણિક હતા અને અંતર્દૃષ્ટિવાળા હતા, એટલે કે મને એમ તો આ શું જમે છે કેવું બોલાય તમારી, એને એને જે રીતે જમવું એ રીતે જમે, તમે તો એને બસ ભગવાન જ જમે જે રીતે ભાવ રાખો. તે માફી માફી માગી અને પછી ફરી પાછા પ્રેમથી જમાડે, દળ દઈને શંખ વાગ્યો. આ દ્રૌપદી જેવા ભૂલ થઈ જાય તો આ સત્સંગ એટલે આ બધું છે, આ સુખ તો એનું ફર છે. યજ્ઞ કરવાની કોઈ જરૂરત નથી, જંગલમાં જવાની જરૂરિયાત નથી, એડિશનમાં રહો, ફિલાડેલ્ફિયામાં રહો, વોશિંગ્ટન ડીસી કેપિટલમાં રહો હિતેશ, હા, અને હે પેલો પોરો પલંગ છે ને માફી જાઓ, એનો પલંગ જોઈ આવ્યો, સમાધિ થાય એવો છે, જબરજસ્ત પલંગ, વોટર બેડ છે ના, વોટર બેડ લાવો, જાકુજી નાજો, જાકુજી છે ખાસ એને એને બનાવડાવ્યું છે, સ્વિમિંગ પુલ નથી નહીં, એ બનાવો કંઈક હોય તો, એનો કોઈ વાંધો નથી, એનો કોઈ વાંધો નથી, તમારી અમેરિકાની સગવડ છે, આ બધી જરૂરિયાત છે રાખો, પણ આ ભૂલશો નહીં. મોસ્ટ ફંડામેન્ટલ બાત, તમારાથી ઓછી સેવા થાય તો વાંધો નથી, તમારાથી પૈસાથી ઓછી સેવા થાય કોઈ ગભરાશો નહીં, મૂંઝાશો નહીં, ના થાય અમારા જેવા સંતો વેગમાં આવી જાય, અમારે તો બધું અક્ષરધામ બાંધવાનું ખરું ને, એટલે અમે તો એકદમ કૂટી કૂદી પડીએ અને અમને પછી ખબર ના રહે લાઇનમાં બધાને એક જ લાઇનમાં કહેતા જઈએ, એટલે કોઈક વખત અમારાથી જરા દબાણ થઈ જાય અને તમારાથી કહેવાય નહીં તો તમારે અમને તે વખત ના ના પાડી શકાય તમારથી, પણ પછી ખાનગીમાં તમારે અમને કરો સ્વામી અમે કંઈક ફરી વિનંતી કરું, એક નવલો સ્વયં કહેવું તમે વાંધો નહીં, એમાં જરા અમે તો ઉતારમાં બોલી નાખીએ, જો પૈસા માટે સત્સંગ નથી છતાં પૈસા વગર ચાલતું નથી, મુખ્ય વસ્તુ આ છે, એટલે તમારાથી ઓછા પૈસા, પણ આની અંદર સાવધાન રહેજો, આ બધી બ્રહ્મની મૂર્તિઓ છે, એક જો નેગેટિવ પોઈન્ટ બોલ્યા ફાંતરા ઉખડી જશે, વેરી કેરફુલ, તમે કહો બહુ બહુ ડેન્જરસ છે. યોગીજી મહારાજની સાથે હું હતો અને મને શરૂઆતમાં બધી બહુ કંઈ ખબર નહીં, એટલે આપણે તો બધું કેટલું સંભળાય ને કેટલું જોવાય ને બધું જોવાય બધું સાચું નથી હોતું, એટલે મારા મનમાં એમ કે આ બરાબર નથી કરતા, આ બરાબર નથી, એને ભાન પડતું નથી, પછી કોઈ કહીને કે એવો જ છે, એટલે આપણા મગજમાં એ જ બધા લોચા લઈને ફરીએ. એમાં અમે કંડારી ગયેલા, એ પેલા કંડારીને એક ભાઈ આવ્યા છે શિકાગોથી, એના ગામમાં ગયેલા, એમાં મથુરભાઈ, એ આ મથુરભાઈ નહીં પણ પેલા બીજા મથુરભાઈ હતા ભગત, તે એને ઘેર મારો ઉતારો હતો. હવે મેં પછી મારા મગજમાં બધું ગોટાય, તે પછી આપણે એક રાખેલું કે ભાઈ જોગી મહારાજને પૂછવું બધું, એટલે પછી જોગી મહારાજ આગળ મેં વાત કરી, મેં કહું ખાનગીમાં એક વાત કરવી છે, મને કહે ચાલો તરત હાથ પકડી, એટલે અંદર ગયા, સ્વામી ગાદલા ઉપર બેઠેલા અને હું આમ નીચે શેત્રંજી ઉપર બેઠેલો, અને આમ સ્વામી વાંકા ભરી અને મારો હાથ પકડીને આમ બેઠેલા, મને કહે વાત કરો, એટલે મેં કહ્યું આમ શરૂઆત કરી કે આ કનુભાઈ આ આ, એટલે સ્વામીને સમજણ પડી ગઈ કે આ આ લાઈન આમ ફંટઈ છે, આમ પેલો પેલો રેલવેના પાટા ને આમ કરે ને સહેજ આમ ફંટેલા ઊંધી જતી રહી, આમ આમ અમદાવાદ અને કલકત્તા તરફ વરી જાય, એટલે સ્વામીને ખબર પડી ગઈ કે આ સિગ્નલ જુદું ચાલે છે. એટલે સ્વામી કશું મને કહ્યું નહીં, બધું ખસ સ્વામી બધું ઈશારાથી ઘણું સમજાય, એટલે મારો હાથ છોડી દીધો અને સ્વામીને થોડી ઊભા થવામાં તકલીફ પડતી હતી, પણ તો એમ ધીરે રહીને આમ આમ વરી અને ઊભા થઈને બહાર નીકળી ગયા કે આવી વાત કરવી નહીં, આ વાતો મેં તો કોઈને તો કરી જ નથી, એક પણ વ્યક્તિને કરી નથી, નોટ અ સિંગલ, ખાલી યોગીજી મહારાજને, અને તે આ તો મારું ખાલી આમ કેમ કહેવા માટે જ આમ, પણ તો એ સ્વામીને આ ગમ્યું નહોતું, તો બહુ અગત્યનું. હવે તમે ગમે તેને કહો શું થાય,
તમને કંઈક લાગ્યું, કદાચ અમનું કંઈક લાગ્યું, અને તમે હિતેશનો કહો એનો શું અર્થ? તમારી બધી સેવા ધૂળમાં મરી જાય. તમે કોઈક બધા બધા કાર્યકર્તા ભેગા થતા ડિપાર્ટમેન્ટમાં સવારથી રસોડામાં સેવા કરી અને બીજા આગળ બોલ્યા, ખલાસ થઈ ગયું. ભૂલમાં બોલાઈ જાય છે, પણ ભૂલમાં ના બોલાય. આ બધી ભૂલ જ થતી હોય છે ને, તો બધી બધી એક્સિડન્ટ તો ભૂલમાં જ થાય છે ને. ભૂલમાં એક્સિડન્ટ કર્યો લે, પણ કેટલા એક્સિડન્ટ તો જરાક થાય, એક સેકન્ડ માટે એક્સિડન્ટ થાય અને કેટલા ગોટારા થાય છે. તો આ એક્સિડન્ટ એટલે બહુ કેરફુલ રહેવાનું છે, કારણ કે આ ઝડપથી પ્લેન જાય છે. ગાડાને એક્સિડન્ટ થાય કે પહેલાં તો ગાડાને એક્સિડન્ટ કેટલા થયા અત્યાર સુધીની દુનિયામાં? બે ગાડા ભટકાયા હોય કે બે ઊંટ ગાડી ભટકાઈ હોય, હેડ કોલિઝન, બે ઊંટ ગાડીના એવા કેટલા પ્રસંગ બન્યા, અને બન્યા હોય તો કેટલા ધામમાં ગયા, કેટલાને વાગ્યું. અને આ તમે દર વર્ષે રેકોર્ડ કાઢો તો ગાડીની સ્પીડ આ છે, તો આ સ્પીડ કઈ સ્પીડમાં આપણે જઈ રહ્યા છીએ? બધા જ આ બધી ગાડીઓ દોડે છે, ધડાધડ ધડાધડ, અને અથડાય છે બધી. વી હેવ ટુ બી વેરી કેરફુલ. ઘણું અઘરું છે, હું બોલું છું, એટલું સહેલું નથી, પણ સાધના આ છે, સત્સંગ આ છે. આ દિશામાં આપણે જાગ્રત થવાનું છે, એને માટે આ સભામાં આવવાનું, આવા શબ્દો ધારણ કરતા જવાના, અને વધારે આપણને સમજાતું જાય. એટલે તમારી નોકરી ધંધા સિવાયના જે સમય છે, ટ્રાવેલિંગનો સમય છે, તો આવું સાંભળતા રહેવું, કોઈક આવું સમજતો જણે ચર્ચા કરતા રહેવું, તો એમાંથી આ બધું બંધાય. પણ આ સત્સંગ આ છે, આટલી મહત્ત્વની વસ્તુ છે, તો એ માર્ગે આપણે ચાલ્યા જ છીએ. પણ એની અંદર ઘણું 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 બધું સુધારવાનું છે, એ આપણને સમજાય, એ માટે આપણને અંતર્દૃષ્ટિ થાય, એવો બુદ્ધિયોગ અને બર બધાને વિશેષ પ્રાપ્ત થાય, એ પ્રાર્થના.